ત્યારે બહુ નતા, એક રોમસાગર હાર્મોનિયમ હોય ને મંજીરા હોય અને ઢોલક વાળો હોય. આ બધું આવું આટલું બધું આવું ડિજિટલ સાઉન્ડ નહીં, આવા ગાવા વાળા કોઈ સુગમ વાળા નહીં, દેશી દેશી ભજનો કરતા તમે જુઓ. અને અત્યારે કુદરતી સિસ્ટમ જેવી એ મોજ આટલો બધો ધણી ખર્ચો કરે તમારે. જો આપણે તો તમને કહું, ભજન ગાય કોણ? ભગત. ભજનના ગાય કોણ? ભગત. એના વાંભળ કોણ? જગત. બરાબર. નહીં ફી કે નહીં કોઈ પૈસા, મફ. શું ખોટું? બે હિરો કાશી રાત ખર્ચો કરે ધણી કરે. દસ દસ હજાર ને પંદર હજાર રૂપિયા લાગે તો રમેશ જીન લાગશે. આ સાઉન્ડ અત્યારે આ તમે જુઓ, આ સાઉન્ડ બોલાવ તમે બોલાવો નોમ છે સાહેબ, કચ્છમાં ડંકો વગાડે ગુરુ કૃપા. આ હિમનિમ નહીં થતું, ભજનો હિમનિમ થાય છે. ચાણસમાં તો હું ખૂબ ભજન કરવા આવું છું, ઘણા બધા મને ઓળખે. પણ એમ કે આટલો બધો ખર્ચો કરે અને આપણે બેસીએ એમ, નાસ્તાની વ્યવસ્થા છે, ચા પાણીની વ્યવસ્થા છે. હા, એક જગ્યાએ તો તમે જુઓ તો એક તાસ ભરીને તો બીડીઓ એક જણો લાવેલો, અને ખબર નહીં કોણ કે લેબડા ભમરા મત બેઠા છે તે સાલુ કરી તરી ચાલી જણાય ફોન ફોન ઉડ્યા ભમરા. હા, પછી એક ભગત તમે જુઓ તો બેઠો બેઠો ગાય, મારી નાખો ભમરા જગાડો રૂડા ભમરા. તમે જુઓ તો સોટી પડ્યા હું તબલે મંજીરા લેવા નતા રહ્યા, સાઉન્ડ વાળા ટાટ પતરીઓ ગોઠી અને કહેતા જાક રમીજી સાઉન્ડ હવારમ ભરવા આવશે, અતારે ભરે એવું છે નહીં. આ બધું ઈ ચોણામાનો બનાવ તમને કહું. હું એક ટોકું હતું ગોળ મોટું, અને ન્યાચે આમ ગોળ ઓટો બનાવેલો હતો, કોઈ નોંભળો હતો. અહીંયા પેલા ન્યાચે બેસીને દાઢીયું કરાવતા, દાઢીયું કરાવતા મને યાદ છે. અને ઉત્તરાયણના દાડે શું થયું ખબર છે? પોક પતંગ ઉડાડ્યો ને તે દોરો ભમરા મદનામ વ્યાટણ્યો, અને ન્યાચે દસ પંદર જણા દાઢિયું કરાવતા હતા. આ દોયડો મદ આખું વ્યાર્યું મારો બેટું તમે જોવો, અને મદ પડ્યું તું તે લટપટીએ લેવાના હતા ઉભા રહ્યા. તાર તો પેલા આમ ઓમ 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 કરતા, તારા ભૂકા કાઢવાના, તારા ભૂકા કાઢવાના, તારા ભૂકા. અને સાહેબ ઈ મદ હકીકત ચોણસમાના બનાવની સાચી વાત કરું છું. હા, એ મદ આમોચી કુવા જુઓ, એ મદ વ્યારીને પડ્યું તું ને તમે જુઓ તો કોઈને અડધી મૂછું લીધેલી ને કોઈને સોપડેલા હાબુ તાણે આવી ટૂપુ પૂપુ નહીં, ટૂપુ હતી જ નહીં, નોણાવટી આમ ફેવરી નાખે કાઠો ઈટી જેવો. અને શું બાલ, બાલની વાત કરો ટીનાજી, બાલ કાપા વાળા જો વાહમાં આવી ગયો હોય ને તો પાટિયું ભરવી પડે ધોળી હેઠતા અમે, કે આજ મરી ગયા. ત્યારે તો આપણા ન્યાય ભાઈઓ પેલા શું હતું ખબર, ચોકમાં આવતા ભાઈ બાલ કર કપાવવાના કોઈ એવું હતું. અત્યારે તમે એમ કોણ કે કેટલી વાર છે જવું હોય જવું, ટાઈમ નહીં. ઓ, એટલે સિસ્ટમ થઈ ગઈ અત્યારે. એટલે ખરેખર આ ચોણામાના બનાવની કેટલી ખબર મને, બહુ અમુક આમ છે વતાઈ ચોકું હમણાં તૂટી ગયું. એક એ છોકરા મારા બેટા એ એ દાડા અમીએ હતા, ભરેલું ટોકું ફાટી ગયું હતું, કોણીનું ભરેલું હમણાં ફાટ્યું. એ પોચ મિનિટની વાર તે છોકરા ખાસા ઊભા હતા, એ છોકરા જતા રહીને પછી ટોકું ફાટ્યું મારું, અમારી હાજરીમાં ફાટેલું કોટવાળિયા. એટલે ખરેખર કેવો કુદરતી, કુદરત કેવા દયાળુ છે હે, તમે વિચાર કરો. અને આ તો ભજન છે સાહેબ, ભજનમાં તમે વાંભળશો ને, ભજન વાંભળો પરમાર્થ છે તમને કહું. ભજન સાંભળવો ને તો ઘણું બધું કષ્ટ કપાઈ જાય.